જીપીએસ સ્કૂલની માન્યતા રદ થવાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ યથાવત જોવા મળ્યો. સ્કૂલ ખાતે ધરણા કરી રહ્યા છે વિદ્યાર્થી અને વાલીઓ. વિદ્યાર્થી વાલીઓએ સ્કૂલમાં જ રાત વિતાવી અને આજે પણ સ્કૂલમાં ધરણા કરી સતત ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે આજે સીબીએસઈ ડિરેક્ટર વિદ્યાર્થી વાલીઓ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. સહયોગી દીપક સોલંકી જોડાયા છે વધુ વિગતો સાથે, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું. દીપક, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, ડીપીએ સ્કૂલનો વિવાદ જે છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો, એક બાદ એક બાબતો સામે આવી રહી છે. હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, માંગ કરવામાં આવી રહી છે, જે ચોંકાવનારી બાબત સામે આવી કે ગઈકાલે આખી રાત વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં પસાર કરી છે, આજે પણ તેઓ ધરણા કરવાના છે. શું મુખ્ય માંગ છે અને શું ઈચ્છી રહ્યા છે આખરે વાલીઓ વિદ્યાર્થીઓ? ચોક્કસથી, જે રીતે ડીપીએસ નો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે, ત્યારે બીજા દિવસે પણ જે બાળકો છે, જે વાલીઓ છે, તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ જે બાળકો છે તે કોઈ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નથી ભાગ લઈ રહ્યા, પરંતુ તેમને શિક્ષા માટે તે લોકો જાતે હવે વિરોધ કરી રહ્યા છે, સ્લોગન લખી રહ્યા છે. અને આ તમામ બાળકો જે છે તે ગઈકાલે થી જ વહેલી સવારથી વિરોધમાં હતા અને આજે પણ વિરોધમાં તે સહભાગી થઈ રહ્યા છે. તેમના દ્વારા આખી રાત જે છે તે આ ડીપીએ સ્કૂલ જે છે તેમાં ઠંડીમાં વિતાવી પડી હતી. જે બાળકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપને કોણ સા સ્લોગન લખાયો ઓર આપકો ક્યા ચાહીએ? હમે હમારી સ્કૂલ વાપસ ચાહીએ. આપ ક્યા કહેના ચાહોગે? આપ કલ રાત કો યહાં થે, ઠંડ મે યહાં થે, તો આપકો શિક્ષા ચાહીએ. કોઈ ભી અધિકારી યહાં આયેગા તો આપ ઉસસે ક્યા માંગોગે? હમારી સ્કૂલ માંગેગે, હમે અપની સ્કૂલ ચાહીએ. બાળકો છે, અન્ય બાળકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ કબ સે યહાં પર બેઠે હો? મેં અભી થોડી દેર પહેલે આઈ થી. આપ ક્યા ચાહતે હો? સ્કૂલ જલ્દી ચાલુ હો જાય તાકી હમ યહાં પે ના બેઠે રહે. આપ કલ રાત કો થે યહાં ઠંડ લગ રહી થી આપ? હાં. નાના નાના ભૂલકાઓ છે તે ગઈકાલ રાતથી જ ઠંડીમાં ઠરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે નિરાકરણ છે તે નથી આવી રહ્યું. મંજુલા પૂજા સોફના ભોગે આ તમામ જે બાળકો છે તે બે દિવસથી વિરોધરત પ્રદર્શન કરી રહ્યા છે. શિક્ષા મેળવવા માટે થઈને આ તમામ જે બાળકો છે તે લોકો ક્યાંક હવે જે કહી શકાય કે આ તમામ બાબતોને લઈને અહીં જે છે તેમના વાલીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્લોગનો લખી રહ્યા છે કે તેમને જે છે તે શિક્ષા મળે. વાલીઓ પણ અહીં ક્યારના બેઠા છે ત્યારે વાલીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલથી આપ અહીં બેઠા છો, આજે સીબીએસઈના અધિકારીઓ પણ અહીં વિઝિટમાં આવશે, ખાસ કરીને આપની માંગ શું રહેશે? અમારી એક જ માંગ છે કે આ સ્કૂલ ફરીથી ચાલુ થાય, છોકરાઓનું ભણતર ફરી ચાલુ થાય, અને એવું નહીં કે શોર્ટ ટર્મ પૂરતું, પણ લોંગ ટર્મ પૂરતી આ સ્કૂલ ચાલુ રહે અને આ સ્કૂલના કાયમી ધોરણે પરમિશન મળે એવી અમારી બધાની ઈચ્છા છે. પણ જે વાત કરવામાં આવે તો ગેરરીતિ પૂજા મંજુલા શ્રોફે કરી છે, એને લીધે બાળકોને કેટલું એ પૂજા મંજુલા શ્રોફ સામે કાર્યવાહી કરવામાં આવી? સરકારે તો યોગ્ય જ કર્યું છે, પરંતુ કાર્યવાહી પૂજા મંજુલા શ્રોફ પર થવી પડે, સંચાલકો સામે થવી જોઈએ ને? જો જે બી છે લીગલ મેટર છે એ સરકારશ્રી અને મેનેજમેન્ટે જોવાનું છે, એના માટે બાળકોનું એજ્યુકેશન સફર ના થવું જોઈએ એવો અમારો અભિપ્રાય છે સરકારને, અને વિનંતી છે સરકારને કે વહેલી તકે આની પર નિવેડો લાવીને છોકરાઓનું ભણતર શરૂ કરે ફરીથી. ચોક્કસથી, તમામ વાલીઓ અને બાળકો એક જ કહી રહ્યા છે કે ગેરરીતિ જે છે તે સંચાલકોએ આચરવામાં આવી, કેલોરેક્સ ગ્રુપના જે તમામ સંચાલકો છે તેમના દ્વારા આચરવામાં આવી છે, પરંતુ તેના વાંકે બાળકોને ડામ ન આપવામાં આવે. બાળકો જે છે તે બે દિવસથી વિરોધ પ્રદર્શન ધરણા કરી રહ્યા છે, એટલે કે ક્યાંક હવે આનો નિવેડો આવે. સીબીએસઈના અધિકારીઓ પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે, પહેલા ગાંધીનગર ખાતે બેઠક કરશે અને ત્યારબાદ અહીં તમામ જે બાળકો છે, વાલીઓ છે અને સંચાલકો છે તેમની સાથે મીટિંગ કરશે. એટલે કે વાલીઓની માંગ એક જ છે કે તેમના બાળકોને શિક્ષા મળે અને આ જે બાબત જે માન્યતા રદ કરવામાં આવી છે તેનો નિવેડો જલ્દીથી આવે. બિલકુલ દીપક, કરે કોઈ ભરે કોઈ જેવો ઘાટ સર્જાયો છે આ સમગ્ર મામલામાં. આભાર અમારી સાથે જોડાવા માટે. તો વિદ્યાર્થીઓએ ગઈકાલે રાત સ્કૂલમાં જ વિતાવી, સતત વિદ્યાર્થીઓ અને વાલીઓ ધરણા કરી રહ્યા છે અને શાળા ફરી એક વખત પૂર્વવત થાય તેવી આશા રાખી રહ્યા છે.